કે સોમનાથ દરિયા કિનારા પર હાઈ એલર્ટ. કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા દરિયામાં થઈ રહેલી ગતિવિધિ પર બાજ નજર અને સમુદ્ર સુરક્ષામાં કરાયો વધારો. ગુજરાતના દરિયા કિનારાને સેન્સિટિવ માનવામાં આવે છે અને આતંકવાદીઓ દરિયાઈ માર્ગેથી દેશમાં ઘૂસણખોરી કરવાની દહેશત છે. જેના પગલે ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિર અને સમુદ્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સમુદ્રની સુરક્ષામાં વધારો કરાયો છે. મરીન પોલીસેની 3 બોટ સતત 24 કલાક પેટ્રોલિંગ કરી રહી છે તો 9 માઇલથી વધુના એરિયામાં કોસ્ટગાર્ડ અને તેમની નેવી બાજ નજર રાખી રહી છે. મરીન પોલીસની બોટોમાં કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. મરીન કમાન્ડોને દરિયાઈ કિનારાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ એક આર્મીની ફોજનો કાફલો દરિયા કિનારા અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યો છે તો સોમનાથ મંદિર ખાતે 4 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આઈજી અને એસપીએ પણ સોમનાથ મંદિરની અંદર નિરીક્ષણ કર્યું છે. ગમે ત્યારે સેના કે તેના તત્કાળ મોરચો સંભાળવો હોય તો સંભાળી શકે તે હેતુથી દરિયા કિનારા અને સોમનાથ મંદિરનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર પ્રભાસ પાટણ, પોલીસ સ્ટેશન, પીઆઈ તરીકે ફરજ બજાવું છું અને હાલમાં જે સુરક્ષાને લગતી અમોએ મંદિર તેમજ દરિયાઈ સુરક્ષા લગત અલગ અલગ ટીમો બનાવી તેમજ બોટોમાં સાથે રાખી માણસોને અલગ અલગ ક્રોસ પેટ્રોલિંગ ચાલુ છે. જે જ્યાં જગ્યા લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ માણસો ગોઠવેલા છે અને 24 કલાક અમારા માણસો હાલ કાર્યરત છે. અલગ અલગ જગ્યાએ વાહનો ચેકિંગ ચાલુ છે તેમજ દર્શનાર્થી આવે છે એમને પણ ચેકિંગ ચાલુ છે અને ક્યાંય આવે છીંડાવટ અહીં ના જાય એના માટે અમે સતત એલર્ટ છીએ. એનએસજી કમાન્ડો ગઈકાલના રાતના 8 વાગ્યા આવી ગયેલ છે. તેઓ મંદિરની આજુબાજુ તેમજ જરૂરી જણાય એવા પોઈન્ટ ઉપર પણ ચેકિંગ ચાલુ કરેલું છે. 4 જેટલા કમાન્ડો આવેલા છે. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.